સુરતના વડોદની અંદર બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું ને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. આ મામલાને લઈને હાલ વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જે રીતે સીસીટીવીમાં આ વ્યક્તિ ઝડપાયો હતો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે અને 18 વર્ષની બાળકી સાથે અહીંયા દુષ્કર્મ આચરવામાં આવ્યું. પહેલા તેનું અપહરણ કરાયું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અહીંયા કરવામાં આવ્યું છે. જેના શખ્સે આ કૃત્ય કર્યું છે, પોલીસ જે રીતે તપાસ કરી રહી છે, સીસીટીવી કેમેરામાં કેદ થયો છે આ નરાધમ અને તેને જોતા જ હવે પાંડેસરા પોલીસ જે છે તે આરોપીની ધરપકડ કરી લીધી છે. 18 વર્ષની બાળકી સાથે તેને દુષ્કર્મ આચર્યું, આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ જે રીતે વિગતો સામે આવી રહી છે તે અનુસાર અને જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે તેની કડકમાં કડક સજા તેને કરવામાં આવશે. લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લોકો પણ તેને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે અને સુરતની અંદર પોલીસ પણ હવે સક્ષમ થઈ ચૂકી છે, તેને ઝડપી પાડ્યો છે. આગળની તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંજય આપણી સાથે જોડાયા છે. જી સંજય, જે રીતે બાળકીનું અપહરણ કરાયું અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટના ખુલાસા અનુસાર તેની સાથે દુષ્કર્મ પણ આચરાયું છે, પોલીસ પકડમાં આવી ચૂક્યો છે, નરાધમ, આગળની કાર્યવાહી કયા પ્રકારની? સુરતના વડોદમાં સનસનીખેજ ઘટના દિવાળીના દિવસે બનવા પામી હતી. બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બાળકીની શોધખોળ કરવા માટે પોલીસના 100 જેટલા જવાનો જોડાયા હતા, પરંતુ બાળકી નહોતી મળી. 2 દિવસ પછી તેની મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સમગ્ર તપાસનો આધાર હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો હતો. ત્યારે પોલીસની તપાસ ચાલી રહી હતી, પોલીસે લોકોના નિવેદનો લીધા હતા અને ત્યારબાદ જે ઘટનાક્રમ થયો તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા હતા અને ફૂટેજના આધારે એક શખ્સ બાળકીને લઈ જતો નજરે પડ્યો હતો. હાલ તો આ શખ્સની પોલીસે ધરપકડ કરી છે, જોકે સત્તાવાર માહિતી હજી પોલીસે આપી નથી. ટૂંક સમયમાં પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે. ત્યારે આરોપી કોણ છે, બાળકીના સંપર્કમાં ક્યાંથી આવ્યો, શા માટે બાળકીને લઈ ગયો, કોઈ જાતિ દુશ્મની છે કે કેમ, આ તમામ મુદ્દે ત્યારબાદ ખુલાસો થશે. પરંતુ જે આરોપી છે નરાધમ પોલીસના હાથે ચડી ચૂક્યો છે, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.